ह्यूमन हेल्प सेंटर ऑफ कच्छ फॉर मेडिकल एंड एज्युकेशन ना उपक्रमे आगामी रविवारे किडनी ना रोग अंगे मार्गदर्शन सेमिनार योजवामां आवशे, जेमां किडनी ना रोग नी झीणवटभरी माहिती तज्ञों द्वारा आपवामां आवशे। त्यारे आगामी 3 मे ना रविवारे योजनारा केम्प नी माहिती आपवा संस्था द्वारा पत्रकार परिषद योजाई हती, जेमां संस्थाना होदेदारो द्वारा पूरक माहिती पूरी पाडवामां आवी हती। भूजना स्टेशन रोड पर आवेला सार्वजनिक मुसाफरखाना मध्ये किडनी मार्गदर्शन केम्प नुं आयोजन करवामां आव्युं छे। અમારો આ કિડની કેમ્પ જે રાખવામાં આવ્યો છે, કિડની ડાયગ્નોસિસ એન્ડ ગાઈડન્સનો જે કેમ્પ રાખવામાં આવેલ છે 3 તારીખે, જે અમારા ડાયરેક્ટર અને આ કેમ્પના દાતા આરીફભાઈ મેમણના ફેમિલીમાં કિડનીના જેટલા દર્દીઓ, એટલે 3 મેમ્બર એમના કિડનીમાં આજ મૃત્યુ પામ્યા છે કિડની ડિઝીઝને લીધે, એમણે સજેશન રાખ્યું કે આ કિડનીનું કામ જે છે આપણે અત્યારે આપણે ડાયાલિસિસ કરાવી આપીએ છીએ, અમારી સંસ્થા લગભગ 16 પેશન્ટને આપણે ડાયાલિસિસ કરાવી આપીએ છીએ LNM લાયન્સ હોસ્પિટલમાં। એટલે કેમ્પ રાખવાનો જે અમને અમને જે સજેશન આપ્યું છે એ આરીફભાઈ તરફથી મળ્યું, ને એમના ફેમિલીમાં 3 મેમ્બર કિડનીના રોગોને લીધે જે મૃત્યુ પામ્યા છે, એટલે એમણે આ જે અમને કેમ્પ રાખવાનું આયોજન કરેલ છે એ એમના માતૃશ્રી કુલસમબેનના સ્મરણાર્થે રાખેલ છે। એકચ્યુઅલી શું કે મારા ફાધરને 1996માં એ કિડનીનો થયો હતો, આપણે કિડની ડેમેજ થઈ હતી, ત્યારે એ મને પોતાને ખબર નહોતી કે કિડની શું છે, ત્યારે અમે જાણતા નહોતા। ત્યારે મારા લગનટાણે જે મારા મેરેજ હતા એ ટાઈમે અમને ડેમેજ થઈ, તો અમે ત્યારે પછી રાજકોટ એમને ટ્રીટમેન્ટ કરાવી, ને એમ અમને બહુ એમના બહુ તકલીફ પડી, કારણ કે અવાજ આવવાનો છે ત્યારે કાંઈ અહીંયા ડાયાલિસિસમાં હતો નહીં કચ્છમાં। ત્યારે અમે 4 દિવસે રાજકોટ જતા હતા, વીકલી 2 વાર રાજકોટ જવો પડતો હતો, અને બહુ જ એને આમાં તકલીફ જોઈ છે, તો મને એમ ફીલ થયો કે આ આપણે જોઈ છે એ બીજા કોઈ એવી તકલીફ ન જોઈએ। કચ્છમાં છેલ્લા 3 વર્ષથી ચોમાસું માઠું જતા આ વર્ષની સ્થિતિ વિકટ બની છે। ખાસ કરીને અબડાસા તાલુકામાં લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, જળાશયોમાં પણ પાણી સુકાયું છે, કચ્છભરમાં અછતના ડાકલા વાગી રહ્યા છે। ત્યારે અબડાસા તાલુકાના ડાહા, ચિયાસર, કાલરવાંઢ, બોહા, રાયધણઝર, નુંધાતળ વગેરે ગામડાઓમાં પીવાના પાણીના સાંસા પડી રહ્યા છે। પોતાના ગામમાં કોઈ પાણીના સ્ત્રોત ઉપલબ્ધ જ ન હોતા ગામડાઓની મહિલાઓ 2 કિલોમીટર દૂર વીરડી પરથી પાણી ભરવા જાય છે। પાણી પુરવઠાનું પાણી તો આ ગામડાઓમાં ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે અહીંના સ્થાનિકોની માંગ છે કે તેઓને તંત્ર દ્વારા પૂરતું પાણી પહોંચાડવામાં આવે। કાળજાળ ઉનાળામાં અબડાસા લખપતવાસીઓ પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, સ્થાનિકોએ પાણી માટે અનેક વખત રજૂઆતો પણ કરેલી છે, છતાંય કોઈ નક્કર કાર્યવાહી તંત્ર દ્વારા કરાઈ નથી તે કડવી વાસ્તવિકતા છે। અમારા પાણી, અમારા ચોપાના ઘાસ અને અમારા અસત કામરે જરૂરિયાત છે રેપટ, યો 3 વર્ષ પૂરું થઈ અને હવે 4 વર્ષ ચાલુ થયો છે, અમારે હાલત યા છે, યા અમારી સરકાર કને માંગણી છે, જો અમારી ધા સાંભળે તો, અને અમારું ગામ કેવું હે ડોખ્યું કે કોઈ અમારા કોઈ ગામ મેં કોઈ આશરો દીધા વાળું કોઈ નથી, અમારા પાડા પાંચાળા પાણીની વિનંતી કરી છે, અમને પાણીની જરૂરિયાત છે, અમે બાઈ ભાઈ એકલા અહીંયા આવી નથી શકતા, અમારી બાઈ હોય મોટી માં આવે તો ઉપર બેસે તો અમે પાણી ભરાને આવા જાડીમાં અમારા છોકરા રજડાવી કરીને કેમ પાણી આવી, ગામડીઓ ગામ છે, અમારી પાણીની દયા કરો, અમારા માલની દયા કરો, ઘાસની ફળની એની દયા કરો, બાકી બીજી બધી સુખ શાંતિ છે। મુંદ્રામાં પણ પીવાના પાણીના પ્રશ્નએ ગામ ગજાવ્યું છે। મુંદ્રાના વૈભવ પાર્કમાં છેલ્લા 3 મહિનાથી પાણીની સમસ્યા સર્જાઈ છે। આ વિસ્તારની વલ્લભ કૃપા સોસાયટીની મહિલાઓ પાણીના પ્રશ્ને આકરા પાણીએ જોવા મળી હતી। મુંદ્રાના આ બંને વિસ્તારોમાં પાણીની અછત સર્જાતા કાળઝાળ ગરમીમાં લોકોને હાલાકી ભોગવવી પડે છે, ત્યારે સ્થાનિકોએ મુંદ્રા ગ્રામ પંચાયત તેમજ મામલતદાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। રજૂઆતકર્તાઓએ આવેદનપત્ર પાઠવી એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે શહેરના અન્ય વિસ્તારોમાં 24 કલાક પાણી આવે છે, જ્યારે વૈભવ પાર્ક અને વલ્લભ કૃપા સોસાયટીમાં છેલ્લા 3 મહિનાથી કેમ પાણી અપાતું નથી। આ વિસ્તારના સ્થાનિકોએ પાણીના પ્રશ્ને અનેક વખત રજૂઆતો કરેલી છે, છતાં કોઈ પણ અધિકારીના પેટનું પાણી હલતું નથી। ઉપરાંત આવેદનપત્રમાં એવી પણ માંગ કરાઈ છે કે વૈભવ પાર્કમાં હાલ જે પાણીની 8 લાઇન નાખવામાં આવે છે તે પૂર્વ દિશાએથી નાખવામાં આવે, જેથી રહેણાંક વિસ્તારોમાં પ્રાથમિક તબક્કે જ પાણી મળી શકે।
પાણીના પ્રશ્ને લોકોનો તડવડાટતો જોયો, પણ સામે પાણી પુરવઠા બોર્ડ પોકળ દાવો કરતા જણાવે છે કે જિલ્લાના અછતગ્રસ્ત વિસ્તારોમાં પૂરતું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેરના જણાવ્યા પ્રમાણે લખપત અબડાસા તેમજ રાપરના 115 અછતગ્રસ્ત ગામડાઓમાં 58 જેટલા ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે। આ ઉપરાંત નર્મદાની લાઇનનું સમારકામ થઈ ગયા બાદ 40-50 એમએલડી પાણીનો જથ્થો વધુ મળે છે, તેથી હાલ જિલ્લામાં પાણીની કોઈ સમસ્યા નથી। તેવામાં ઓફિસમાં બેસી આ પ્રકારે નિવેદન આપતા અધિકારીઓને ખરેખર વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું અનિવાર્ય છે। લખપત અને અબડાસા અને રાપર આ ત્રણ તાલુકામાં મેક્સિમમ એટલે કે જ્યાં વરસાદ થયો નથી અને સ્થળમાં કોઈ પાણી નથી, એના લીધે આપણે ત્યાં ટેન્કર દ્વારા પાણીનું વિતરણ કરીએ છીએ। ટોટલ 115 ગામોમાં 58 ટેન્કરથી 253 ફેરા જેટલા પાણીનું વિતરણ કરે છે। અછતમાં ગઈ સાલે જો આપણે જે બલ્ક પાઇપલાઇનમાં પાણી હતું જે આવતું હતું એમાં જથ્થો ઘટતો હતો, પણ ચાલુ સાલે માળિયા ખાતેની અમારી નવી પંપિંગ મશીનરી રિપેર કરવામાં આવી અને ગુરુકૃપાથી વર્ષા મેળીની એક બલ્ક પાઇપલાઇન ઇમરજન્સી ધોરણે પૂરી કરી, એટલે જે ગઈ સાલનો જે ઘટ પડતી હતી એમાં 40-50 એમએલડી જેનો વધારો થયો, એટલે ચાલુ સાલે પાણીના જથ્થામાં કોઈ તકલીફ નથી। અને અત્યારે જિલ્લામાં દરેક જિલ્લામાંથી એવી કોઈ પણ જન્યુ રજૂઆત નથી, અત્યારે સુચારુ રીતે પાણીનું વિતરણ કરવામાં આવ્યું। ભુજની એકમાત્ર સિવિલ દરજ્જાની જીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વોર્ડ બોય અને સ્વીપર સફાઈ કામદારોએ હડતાલ પાડી દીધી છે। કોન્ટ્રાક્ટ બેઝ પરના 140 જેટલા કામદારોનું શોષણ કરાતું હોવાની ફરિયાદ સાથે કર્મચારીઓએ હડતાળ કરી છે। છેલ્લા 12 વર્ષથી ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ 4ના કર્મચારીઓ જુદા જુદા કોન્ટ્રાક્ટરો નીચે કામ કરી શોષણ સહન કરતા આવે છે। કર્મચારીઓને પૂરતો પગાર ચૂકવાતો નથી, તેમજ તેમની પાસેથી 8 કલાકના બદલે વધુ સમય કામ લેવામાં આવે છે, તો પીએફની રકમ પણ કોન્ટ્રાક્ટર બદલાઈ ગયા બાદ મળતી નથી। નવા નવા આવતા કોન્ટ્રાક્ટરો કર્મચારીઓનું શોષણ કરતા આવે છે, ત્યારે આજે જીકે જનરલ હોસ્પિટલના કર્મચારીઓએ હડતાળ પાડી હતી। પોતાની વિવિધ માંગણીઓને લઈને કામદારોએ દાદ માંગવા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। કર્મચારીઓની માંગ છે કે તેઓને અદાણી ગેમ્સમાં સમાવવામાં આવે જેથી તેમને ન્યાય મળી શકે। રજૂઆત કરતા કર્મચારીઓએ એવી ચિંતા પણ ઉચ્ચારી હતી કે જો 24 કલાકમાં તેમની માંગો પરત્વે ધ્યાન આપવામાં નહીં આવે તો ભૂખ હડતાળ કરી આંદોલન ઉગ્ર બનાવાશે। કચ્છથી ધંધાર્થે મુંબઈ વસીને કચ્છીઓએ ત્યાં પણ એક કચ્છ વસાવ્યું છે। તેવામાં મુંબઈ વસતા કચ્છીઓના પ્રશ્નોના નિકાલ માટે રાજ્યમંત્રી તારાચંદ છેડાના અધ્યક્ષસ્થાને એક લોક દરબાર યોજાયો હતો, જેમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ ત્રિકમ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય રમેશ મહેશ્વરી, કચ્છ કલેક્ટર MS પટેલ, DDO CJ પટેલ, બોર્ડર રેન્જ IG AK જાડેજા, કોમલ છેડા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોક દરબારમાં 130 પ્રશ્નો રજૂ થયા હતા, જેમાંથી 90 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો। આમ મુંબઈના દાદરમાં યોજાયેલા લોક દરબારમાં મુંબઈ વસતા કચ્છીઓના પ્રશ્નોના નિકાલ માટે પ્રયાસો હાથ ધરાયા હતા। આ ખાસ બેઠકમાં મુંબઈ વસતા કચ્છીઓએ પણ ખુલ્લા મને પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને અધિકારીઓએ તેના નિરાકરણ માટે ખાતરી આપી હતી। અને અહીં ફરીથી સમય થયો છે એક નાના કોમર્શિયલ બ્રેકનો।